હવે આપણે જોઈએ પ્રકરણ 9. અન્ન સ્ત્રોત. ફૂડ રિસોર્સિસ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ. આ પ્રકરણના મુદ્દાઓમાં મુખ્યત્વે ત્રણ જ મુદ્દા છે, જે દરેક પ્રકરણમાં આપણે શરૂઆતમાં લઈએ છીએ એ પ્રમાણે અહીંયા પણ આંશિક પરિચય જોઈશું, ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવનામાં. ત્યારબાદ અનાજ સંગ્રહ, એની પદ્ધતિઓ વગેરે ફૂડ સ્ટોરેજમાં. અને આખરમાં પ્રાણી ઉછેર, જે આપણા દેશનો મુખ્ય વ્યવસાય છે, ખેતી ઉપરાંતનો, એનિમલ હસબન્ડરી. હવે સૌ પ્રથમ આપણે જોઈએ પહેલો મુદ્દો, પ્રસ્તાવના, અથવા તો જેને આપણે કહીશું ઇન્ટ્રોડક્શન. તો આપણે જાણીએ છીએ કે બધા સજીવોને ખોરાકની જરૂર પડતી હોય છે, અને સજીવની વૃદ્ધિ અને વિકાસ માટે ખોરાક જરૂરી છે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી અને વિટામિન, ખનીજો, આ બધાની જરૂર પડે છે. માત્ર લીલી વનસ્પતિ જ એવી છે જે પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવી શકે છે. એટલે લીલી વનસ્પતિ જ ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખતી નથી. જ્યારે બીજા સજીવો જે છે, મનુષ્ય હોય અથવા અન્ય પ્રાણીઓ હોય, તો એ વનસ્પતિ પર અથવા તો બીજા સજીવો પર ખોરાક માટે આધાર રાખે છે. અને એટલા માટે આપણે અથવા તો બીજા પ્રાણીઓ કે જે વનસ્પતિ અથવા બીજા સજીવો પર ખોરાક માટે આધાર રાખે છે, એ સ્વાવલંબી કહી શકાય નહીં, એટલે કે એ પરાવલંબી હોય છે. મનુષ્ય પણ પરાવલંબી હતો, પરંતુ થોડાક 10,000 વર્ષ પૂર્વે ખેતીની શરૂઆત થઈ અને વનસ્પતિ ઉગાડીને પોતાનો ખોરાક જાતે તો બનાવી શકતા નથી જ આપણે આપણા શરીરની અંદર, પણ ખોરાક માટે વનસ્પતિ પર તો આપણે આધાર રાખવો જ પડે છે. એટલે હજી પણ આપણે વનસ્પતિ ઉપર અવલંબન તો કરીએ જ છે ખોરાક માટે. એટલે સંપૂર્ણ સ્વાવલંબી તો ન જ કહી શકાય, પણ આપણી પાસે એવી પદ્ધતિઓ છે કે જેના વડે આપણે વનસ્પતિ ઉગાડીને, આપણે ખેતી કરીને, પાક ઉગાડીને અને એનો સંગ્રહ કરીને સ્વાવલંબી બની શકીએ, અથવા તો ખોરાક માટે આપણે અન્ય પ્રાણીઓ પર કે બીજા જીવો પર આધાર રાખવો પડે નહીં, માત્ર વનસ્પતિને બાદ કરતા. કારણ કે વનસ્પતિ તો આપણે ઉગાડવી જ પડે, ખેતી કરવી જ પડે, જેનાથી આપણને ખોરાક મળી રહે. અને આ ખોરાકના ઉત્પાદનની અંદર સુધારો થાય, ગુણવત્તા સુધરે, પાક વિપુલ પ્રમાણમાં મળી રહે. કારણ કે આપણી વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે, અને લગભગ 2020ની સાલમાં 241 કરોડ થી વધારે થાય, પણ ઓછી તો નહીં જ, કદાચ એનાથી વધારે હોય, તો 241 ટન જેટલું અનાજ આપણે ઉત્પન્ન કરવું પડે. અને એ ઉત્પન્ન કરવા માટે આપણે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને પાક સુધારણા કરવા પડે. તો એ અંગેની જે માહિતી છે એ આપણે આ પ્રકરણમાં મેળવવાની છે, તો એની આપણે નોંધ કરીએ જે અગત્યના મુદ્દાઓ છે. તો બધા જ સજીવોને જીવન ટકાવી રાખવા ખોરાકની જરૂર હોય છે. ખોરાકમાંથી આપણને શું મળે છે? તો ખોરાક સજીવોની
વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી અને ખનીજો પૂરા પાડે છે. ત્યારબાદ આપણે વાત કરી લીલી વનસ્પતિની, તો માત્ર લીલી વનસ્પતિ પોતાનો ખોરાક CO2, પાણી અને સૂર્યપ્રકાશ નો ઉપયોગ કરી જાતે બનાવે છે. તેથી તે સ્વાવલંબી છે. જ્યારે બીજા સજીવો અને બીજા સજીવો જે છે એ અન્ય પ્રાણીઓ અને વનસ્પતિ પર, બીજા સજીવો અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ પર ખોરાક માટે આધાર રાખે છે. તેથી તેઓ પરાવલંબી છે એમ આપણે કહી શકીએ. એટલે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે એવી લીલી વનસ્પતિ જ સ્વાવલંબી છે એમ કહેવાય. જ્યારે અન્ય મનુષ્યો પર, આપણે પણ, મનુષ્ય પણ પરાવલંબી છે અથવા હતો એમ કહી શકાય. પણ લગભગ 10,000 વર્ષ પહેલા તેણે પોતે ખોરાક મેળવવા ખેતી અને પ્રાણી ઉછેરની શરૂઆત કરી. એ વખતે પણ આપણે જાણીએ છીએ કે આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખોરાકની શોધમાં ભટકતો ફરતો હતો. ત્યારબાદ ખેતીની શરૂઆત થઈ એટલે એનું જીવન સ્થાયી થયું અને પોતાની જરૂરિયાત અનુસાર એ ખેતી દ્વારા ઉત્પાદન મેળવતો હતો. પણ હવે જરૂરિયાત વધારે છે, તેથી ઉત્પાદન પણ વધારવું પડે અને ભવિષ્યમાં પણ ઉત્પાદન વધારે ને વધારે કરવું પડશે ખેતી પેદાશોનું. એટલે એમ કહી શકાય કે ભારતની વસ્તી ગીચતાને કારણે વધુ ઉત્પાદનની જરૂર છે અને એના માટે પાક ઓછો હોય તો એની અંદરથી પણ ગુણવત્તા જો સારી હોય તો આપણે વધુ દામ કમાઈ શકીએ. કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે એટલે વધુ પાક ઉત્પાદન એ આપણી અન્ય જરૂરિયાતોને પણ પૂરી કરી શકે છે, જેના માટે પાક તેમજ પાલતુ પ્રાણીઓનું ઉત્પાદન
વધારવાની જરૂર છે. આ ઉત્પાદન વધારવાથી આપણી આર્થિક સમસ્યા પણ દૂર થઈ શકે તેમ છે. પહેલા પણ વૈજ્ઞાનિકોએ આ દિશામાં કાર્યો કર્યા હતા. ખોરાકની જરૂરિયાત પૂરી કરવા વૈજ્ઞાનિકોએ હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ દૂધ ઉત્પાદન વધારવા કરેલા હતા. એટલે કે ખોરાકની જરૂરિયાત માટે શ્વેત ક્રાંતિ નહીં પણ હરિત ક્રાંતિ, અને દૂધ ઉત્પાદન વધારીને વધારવા માટે શ્વેત ક્રાંતિ જેવા પ્રયત્નો કર્યા હતા. આપણે જાણીએ છીએ કે ભારત ખેતી પ્રધાન દેશ છે. તેથી પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટેની જરૂરિયાત, જીવન નિર્વાહ ચલાવવા માટે જીવન જરૂરિયાત ચીજો મેળવવા માટે આપણે ખેતી અને ખેત પેદાશો પર આધાર રાખવો પડે છે. તેથી ધાન્ય અને પ્રાણીઓના ઉત્પાદનમાં વધારો જીવન નિર્વાહ માટે નાણાં કમાવામાં મદદરૂપ